વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે આની પહેલાના પીરિયડની અંદર લેક્ચરમાં સરકારના અંગોમાં મુખ્ય પ્રધાન અને તેના પ્રધાનમંડળ વિશે, વહીવટી કારોબારી વિશે થોડા અંશે ચર્ચા કરી હતી. ત્યાર પછી સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા, પંચાયતી રાજ્યનું ત્રિસ્તરીય માળખું, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, ન્યાયતંત્ર અને સ્થાનિક શહેરી સ્વશાસનની સંસ્થાઓ વિશે આજે થોડો આપણે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆતમાં આપણે એમ કહી શકીએ કે કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓ વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન છે. કહેવાનો મતલબ એ છે કે સમગ્ર દેશની અંદર એક જ જગ્યા ઉપર રહી, એક જ કેન્દ્ર ઉપર રહી અને સમગ્ર દેશના વહીવટનું સંચાલન કરવું ખૂબ અઘરું છે. એટલા માટે વિવિધ સમસ્યાઓ, વિભિન્ન જરૂરિયાતો, અપેક્ષાઓ, વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓ સુચારું એટલે કે સારી વ્યવસ્થા માટે અને એની સમસ્યાના ઉકેલ માટે સરકારે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. એટલે આપણે એમ કહી શકીએ કે દેશની અંદર મોટાભાગનો ભારત દેશ ગ્રામ્ય વિસ્તારોની અંદર ફેલાયેલો છે. શહેરોનું પ્રમાણ ગામડાઓની સંખ્યા કરતા થોડું ઓછું છે, તેમ છતાં ગ્રામીણ કક્ષા સુધી લોકોની જે મહત્વાકાંક્ષાઓ છે તે સંતોષી શકાય તે માટે એની વહીવટી સરળ અને સુગમતા લાવવા માટે સમગ્ર દેશની અંદર આવા વિવિધ વિભાગોનું વિભાજન કરવામાં આવ્યું છે, જે થકી વહીવટી સરળતા, સુગમતા અને કરકસરભર્યા વહીવટ અર્થે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો ઉદ્ભવ થયેલો છે. ગામ હોય, નગર હોય કે મહાનગરોની વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય તેને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવામાં આવે છે. ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એ દરેક ક્ષેત્રોની અંદર તેના સ્થાનિક સભ્યો જે ચૂંટાય અને આવે અને એ પોતાના સ્થાનિક કક્ષાએ સારા કાર્યો કરે તે માટે એમ કહેવાય કે આવી વિભિન્ન સંસ્થાઓની રચના કરવામાં આવી છે. તો સૌથી પહેલા આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કોને કહેવાય આટલું જો આપણે જાણી લઈએ તો લગભગ ઘણું બધું આપણને એમાંથી હળવું થઈ શકે. તો ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ છે, મેગા સિટીઓ છે, આવા તમામ જે સંસ્થાઓ જે છે એને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવામાં આવે છે. તો સરળતા ખાતર આવા વિભાજન કરી અને દરેક વિસ્તારની અંદર ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારને વહીવટી સરળતા ખાતર વિભાજિત કરીને તેને સ્થાનિક સ્વરાજ, સ્થાનિક જવાબદારીઓ તેમજ કાર્યોની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ છે, મહાનગર નિગમો છે જેને મેગા સિટી એ નામથી આપણે ઓળખીએ છીએ, આ બધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તરીકે ગણવામાં આવે છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના મુખ્યત્વે જોવા મળે છે. બીજું સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વહીવટ થકી ગ્રામ્ય કક્ષાએ ચૂંટણી, મતદાન, ફરજો, હકો, જવાબદારીઓ, વહીવટી અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાને તાલીમ મળે છે અને સ્વ વિકાસની તક ઉભી થાય છે. આ સંસ્થાઓમાં યોજનાઓના અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તરે ઉભી થતી સમસ્યાઓને સમજીને ઉપલી કક્ષાએ અમલમાં મૂકતા પૂર્વ પૂરતી કાળજી, ચકાસણી અને સુધારણાને અવકાશ રહે તેથી એમ કહી શકીએ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને વહીવટી સુધારણાની પ્રયોગશાળા કહેવામાં આવે છે.
તો સામાન્ય આપણે આપણી રીતે આપણે વાત કરીએ તો કરી શકાય કે સ્થાનિક લોકો તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ગ્રામ પંચાયત, આ તમામે તમામ જગ્યાઓ ઉપર પહેલા પોતાની ફરજોનું એને ભાન થાય, એને મતદાન કરવામાં આવે. મતદાન કર્યા પછી સત્તાધારી જે પક્ષ છે તે સમગ્ર વહીવટ સંભાળે. વહીવટ સંભાળ્યા પછી જે જે એની જરૂરિયાતો હોય એની ઝીણવટપૂર્વક ચકાસણી કર્યા પછી એની ઉપલી કક્ષાએ રજૂઆત કરી અને લોકોની પાયાની સુખાકારીઓ, પાયાની જે જરૂરિયાતો છે એ સંતોષવામાં આ સંસ્થાઓ મુખ્ય ભૂમિકા ભજવતી હોય છે. 1992માં એમ કહેવાય કે સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. 1900 આઝાદી પછીના દિવસોની વાત કરવા જઈએ ત્યાર પછી 1992ની અંદર પંચાયતી રાજની શરૂઆત અને શહેરી સ્વશાસન અંગેના કેટલાક નીતિ નિયમો ઘડી અને સ્થાનિક કક્ષાએ સ્વરાજની સંસ્થાઓ પણ સ્થાપવામાં આવી. તો મિત્રો, આપણે પંચાયતી રાજ્યનું ત્રિસ્તરીય માળખું કેવા પ્રકારે વહેંચાયેલું છે એનો બહુ સરસ મજાનો નાનકડો ચાર્ટ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે. જો એ વ્યવસ્થિતને તમે જોશો, સમજશો તો જેટલો આખો પાઠ જે ચાલ્યો છે એમાંથી મોટા ભાગનું એ મુદ્દાના રૂપમાં આવરી લેવામાં આવ્યું છે. તો આપણે સૌથી પહેલા ગ્રામ્ય કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ જે છે એની ટૂંકમાં વાત કરવાની છે. તો એ ગ્રામ પંચાયતો છે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ત્રિસ્તરીય માળખું ગણવામાં આવે છે. એટલે આપણે એ લીધું છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત. હવે ગ્રામ પંચાયતની અંદર એના વડા તરીકે તલાટી કમ મંત્રી સરકારી અધિકારી તરીકે કાર્ય કરે છે અને સમગ્ર ગામનો વહીવટ સરપંચ અને ઉપસરપંચ અને એના ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતો હોય છે. તાલુકા પંચાયતની અંદર તાલુકા વિકાસ અધિકારીનો સમાવેશ થાય છે, જેને આપણે ટૂંકું પીડીઓ એવા નામથી ઓળખીએ છીએ, જેમાં તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ નીચે પ્રમુખ, ઉપપ્રમુખ અને એના સભ્યો કામગીરી કરતા હોય છે અને જિલ્લા પંચાયતની અંદર જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ તરીકે ઓળખાય છે, જે એના ચૂંટાયેલા પ્રમુખ અને સભ્યો એ સમગ્ર એની ભૂમિકાઓ ભજવતા હોય છે. તો આપણે પ્રત્યેક સંસ્થા નીચેથી ઉપર તરફ પરસ્પર સંબંધોથી જોડાયેલી છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એમ સળંગ એકમોથી આ સંસ્થાઓ જોડાયેલી છે. પંચાયતી રાજના તમામ સ્તરે સ્થાનિક વિકાસ કાર્યો, યોજનાઓ અને કલ્યાણલક્ષી કાર્યક્રમો આ સંસ્થાઓ વધુ કાર્યક્ષમ રીતે કરી શકે તે માટે તેઓને જરૂરી નાણાકીય સહાય અને સાધન સામગ્રી સ્વરૂપે સહાય પ્રાપ્ત થાય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેની વિવિધ સમિતિઓના અધ્યક્ષો હોય છે, જ્યારે વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસરના નામથી ઓળખવામાં આવે છે. જિલ્લા પંચાયતનું કાર્યાલય જિલ્લા મથકે રાખવામાં આવે છે, એટલે કે દરેક જિલ્લા મથકે જિલ્લા પંચાયતનું કાર્ય હોય છે અને એના વડા તરીકે જિલ્લા વિકાસ અધિકારી જે ડીડીઓના નામથી ઓળખવામાં આવે છે. તે જ પ્રમાણે તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખના નેતા તાલુકા પંચાયતના પ્રમુખ કહેવાય છે. આપણે એને કીધું તાલુકા પંચાયતની અંદર પેનલમાંથી ચૂંટાયેલા હોય તેના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય અને સભ્ય હોય, જેને દેખરેખ સરકારી અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારી એ ડીડીઓ એની દેખરેખ રાખતા હોય છે. તો તેની વહીવટી પાંખના વડા તાલુકા વિકાસ અધિકારી છે. નીચલા સ્તરે ગ્રામ્ય કક્ષાએ સરપંચ તરીકે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓના નેતાઓ હોય છે અને વહીવટી વડા તલાટીકમ મંત્રી એ ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે. જેવી રીતે જિલ્લાઓની અંદર જિલ્લા વિકાસ અધિકારી વહીવટ સંભાળે છે, તાલુકાઓની તાલુકા વિકાસ અધિકારી વહીવટ સંભાળે છે, તેવી રીતે દરેક ગામડાઓની અંદર ગ્રામ પંચાયતનો વહીવટ જે સરપંચ અને ઉપસરપંચની ઉપર એક તલાટીકમ મંત્રી સમગ્ર ગામનો વહીવટનું સંચાલન કરતા હોય છે અને આ રીતે આપણું આખે આખું ત્રિસ્તરીય માળખું વિભાજન થયેલું જોવા મળે છે. બીજું, ગ્રામ પંચાયતોમાં સર્વસંમતિની ચૂંટણી નિવારવામાં આવે તે માટે સમરસ ગામની એક યોજના સરકારે અમલમાં મૂકી છે. તો સરપંચની સર્વમાન્ય પસંદગી થાય તેને સમરસ ગામ તરીકે ઓળખવામાં આવે છે. આવા જે ગામ હોય, આવા ગામની જેને જાહેરાત કરી હોય
તેને સરકાર દ્વારા યોગ્ય પુરસ્કાર પણ આપવામાં આવે છે. હવે ટૂંકમાં હું તમને એમ કહી દઉં કે ગ્રામ પંચાયતોની અંદર ચૂંટણી કરવાના સ્થાને સમગ્ર ગામના ભેગા લોકો થઈ અને એક સરપંચ નિયુક્તિ કરે અને સમગ્ર ગામનો વહીવટ કરે, ચૂંટણી કરવાની પ્રક્રિયા ટાળી દેવામાં આવે અથવા ન કરવામાં આવે, તો આવા જે ગામડાઓ છે તેને સમરસ ગામ તરીકે ઓળખવામાં આવે છે. અને સમરસ ગામની અંદર જે ગામની સમરસ ગામમાં જાહેરાત કરવામાં આવી હોય તેવા દરેક ગામને સરકાર દ્વારા યોગ્ય પુરસ્કાર આપી અને એ પુરસ્કારનો ઉપયોગ ગ્રામ પંચાયત અથવા ગામના વિકાસ કાર્યોની અંદર એનો ફાળો વાપરવાનો હોય છે. તો આ રીતે સરકાર દ્વારા એને પુરસ્કાર આપી સમરસ ગામને એ વધારે વધારે આગળ વધે તેવા સરકાર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભારતીય બંધારણ પ્રમાણે એમ કહેવાય કે સરકારનું બીજું અંગ કારોબારી જે કેન્દ્ર કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આવા ત્રણ વિભાગમાં વહેંચાયેલું હતું, જેમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ્ય કક્ષા અને શહેરી કક્ષા, પછી એની નીચે તમે જોવા જાઓ તો રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી. રાજકીય કારોબારીમાં ગ્રામ્ય કક્ષાએ પંચાયતી રાજ એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પંચાયતી રાજ, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને એના સભ્યોનો સમાવેશ થાય, જ્યારે વહીવટી ક્ષેત્રે રોકાયેલા કર્મચારીઓની અંદર જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રી. આવી રીતે ત્રિસ્તરીય માળખાની અંદર એનું વિભાજન કરી અને સમગ્ર જે તે ગામનો અથવા જિલ્લાનો અથવા તાલુકાનો વહીવટ કરવામાં આવતો હોય છે. બીજું, શહેરી સ્વશાસનની સંસ્થાઓની અંદર જો જોવા જઈએ તો શહેરોનો વિકાસ થાય, શહેરોની લોકોની જરૂરિયાતોને પૂર્ણતા મળી શકે એ માટે શહેરી ક્ષેત્રે પણ ત્રણ વિભાગમાં એનું શહેરી સંસ્થાની સ્વશાસનની સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. એમાં પ્રથમ સ્તરે નગરપાલિકા, દ્વિતીય સ્તરે મહાનગરપાલિકા અને તૃતીય સ્તરે મહાનગર નિગમ અને મેગા સિટી, આવા ત્રણ વિભાગોમાં એને વહેંચવામાં આવ્યા છે. તો બંધારણના 34મા સુધારાથી શહેરી વિસ્તારને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે. પ્રથમ સ્તરે નગરપાલિકા, દ્વિતીય સ્તરે મહાનગરપાલિકા, તૃતીય સ્તરે એટલે કે ત્રીજું એકમ મહાનગર નિગમ અને મેગા સિટી, એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં વસ્તી હોય કોહળી વસ્તીના ધ્યાનમાં રાખી અને એને મેગા સિટી જાહેર કરી અને એનો એક વહીવટ ચલાવવામાં આવતો હોય છે. આ ત્રણેય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પાંખના નેતા મેયર કહેવાય છે. હવે પ્રથમ સ્તરે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે મહાનગર નિગમ મેગા સિટી હોય, એના જે સ્થાનિક કક્ષાએ ચૂંટાયેલા જે પ્રમુખ જે વડા હોય છે એને મેયર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ મેયર કહેવાય છે અને વિવિધ સમિતિના ચેરમેનો અને વોર્ડવાર ચૂંટાયેલા કોર્પોરેટરો હોય છે. વોર્ડ દીઠ કોર્પોરેટરની સંખ્યામાં સ્ત્રી પ્રતિનિધિત્વ અને અનામત જાતિની બેઠકનું અનામતનું પ્રમાણ જાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. તો આપણે એમ કહી શકીએ કે સમગ્ર નગરપાલિકા, મહાનગરપાલિકા કે નિગમના મુખ્ય વડા તરીકે ચૂંટાયેલા મુખ્ય વડા તરીકે મેયર ગણવામાં આવે છે અને એની નીચે એના કોર્પોરેટરો હોય છે અને કોર્પોરેટરો દ્વારા સમગ્ર તાલુકા, જિલ્લા કે પ્રથમ સ્તર નગરપાલિકા, મહાનગરપાલિકા કે નિગમનો વહીવટ કરવામાં આવતો હોય છે. દરેક ચૂંટણીની અંદર એટલે કે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે મેગા સિટી હોય, એની અંદર સ્ત્રીઓનું યોગ્ય પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે વર્ગ પ્રમાણે અમુક સ્ત્રી પ્રતિનિધિત્વ આપવા માટે એ સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. બીજું, વિવિધ સમિતિઓ ના વિકેન્દ્રીકરણ ધોરણે વિવિધ ક્ષેત્રોના કાર્યને જવાબદારી ઉપાડી છે. દરેક જે વોર્ડવાઇઝ ચૂંટાયેલા સભ્યો હોય એ પોતાને અમુક સોંપવામાં આવેલી, કોઈ શિક્ષણને, કોઈ સફાઈને લગતી, કોઈ ગટર વ્યવસ્થાને લગતી, કોઈ આરોગ્ય લગતી, કોઈ ઇલેક્ટ્રિકને લગતી વ્યવસ્થાઓને સોંપણી કરવામાં આવે અને પોતપોતાની વ્યવસ્થા સંભાળે અને જે તે નગરનો વિકાસ કરવા માટે આ કાર્યરત હોય છે. બીજું, વિવિધ સમિતિઓના વિકેન્દ્રીકરણ દ્વારા એનું આયોજન થાય છે. નગર આયોજન, જમીન સંપાદન, રસ્તા, પુલો, ફ્લાયઓવર, બ્રિજનું નિર્માણ, પાણી પુરવઠાનો પ્રબંધ, સફાઈ ગટર વ્યવસ્થાનો પ્રબંધ, મકાનનું નિર્માણ, પર્યાવરણીય સુવિધા, આ ઉપરાંત અગ્નિશામક સેવાઓ, શિક્ષણ, આરોગ્ય વિષયક સેવાઓની ઉપલબ્ધિ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અને સૌંદર્યજનક અને મનોરંજન સ્થળો, શહેરી વિકાસ, શ્મશાન ગૃહો, કબ્રસ્તાનો વિકાસ અને
તેને નિભાવવા ઝુંપડપટ્ટી વિસ્તારમાં સલમ વિસ્તાર નાબૂદી જેવા લોકોના સર્વતોમુખી વિકાસ અને સુખાકારી માટેના કાર્યો સ્થાનિક શહેરી સ્વશાસનની સંસ્થાઓ કરી રહી છે. તો આપણે એમ કહી શકીએ કે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે મેગા સિટી, એની અંદર જે એના ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, જેને આપણે કોર્પોરેટર એવો શબ્દ વાપરીએ છીએ, એ લોકોને ચોક્કસ પ્રકારની દરેક ક્ષેત્રમાં અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવે. કે કોઈ જમીન સંપાદનની માટે કામગીરી કરતા હોય, કોઈ રસ્તા ફ્લાયઓવર, પછી સ્મશાન ગૃહ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, પાણી પુરવઠા વિભાગ છે, સફાઈ ગટર વ્યવસ્થા છે, પછી આ ઉપરાંત કબ્રસ્તાનો છે, ઝુંપડપટ્ટીઓને દૂર કરી અને ત્યાં યોગ્ય અને વસાહતો ઊભી થાય તેવા આપણે બાંધકામ ક્ષેત્રો છે, એવા વિભાગોનું વિભાજન કરી અને શહેરનો વિકાસ કરવા માટે આ વિવિધ કોર્પોરેટરો દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે. જે કાર્યો લોકો પાસેથી સખાવતા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ પીપીપી ધોરણે તેમજ લોકો પાસેથી ઉઘરાયેલા કરવેરા અને સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે. હવે થોડું પીપીપી એવો શબ્દ વાપર્યો છે એટલે તમને ટૂંકમાં કહી દઉં કે સરકાર દ્વારા જે ઉઘરાવવામાં આવેલા કરવેરાઓ એનો અમુક ટકા હિસ્સો નાખવામાં આવ્યો અને સરકારનો હિસ્સો અને પબ્લિક જે કાર્ય કરવા માંગે છે, રસ્તાઓ હોય, ગટર હોય, અથવા તો બ્લોકની વ્યવસ્થા હોય, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, ગમે તે કોઈ વ્યવસ્થા એવી હોય, એમાં સરકારનો હિસ્સો અને અમુક ટકા પબ્લિકનો હિસ્સો, એ બંનેનો હિસ્સો ભેગો કરી અને એક સુશાસન શહેરનું નિર્માણ કરવામાં આ કાર્ય કરવામાં આવતું હોય છે, જેને આપણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ પીપીપી એવા નામથી ઓળખીએ છીએ. બીજું, મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા મ્યુનિસિપલ કમિશનર હોય છે અને તેમના હાથ નીચે ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલ વડાઓ, અન્ય અધિકારીઓ અને કર્મચારીનું તંત્ર સતત કાર્યશીલ રહે છે. જો ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે ખુલ્લા મન સાથે સંકલન સાધીને લોકહિતાર્થ કાર્યો થાય ત્યારે શહેરી વિકાસ થયો ગણાય. કહેવાનો અર્થ એ છે મિત્રો કે ખુલ્લા મનથી ખુલ્લી રીતે ચર્ચાઓ કરી અને લોકહિતના કાર્યો જો કરવામાં આવે તો જે તે શહેરનો સારા પ્રમાણમાં વિકાસ થઈ શકે છે. આમ મિત્રો, સામાન્ય આપણે કહી શકીએ કે સરકારના અંગોની અંદર આ ત્રિસ્તરીય માળખું છે, ગ્રામ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ અને શહેરી કક્ષાએ પણ નગરપાલિકા, મહાનગરપાલિકા અને મેગા સિટીનું વિભાજન કરી ચૂંટણી કરી, ચૂંટણી દ્વારા એના પ્રમુખ ઉપકરણ અને એના સભ્યોની ચૂંટણી કરી અને એના વડાઓને સરકાર દ્વારા નિયુક્ત કરી અને વહીવટી વડાઓની નિયુક્તિ કરી અને સમગ્ર એનું સંચાલન કરવામાં આવતું હોય છે. તો આ બધું કાર્યની દેખરેખ નીચે એક ન્યાયતંત્ર, જે આપણે છેલ્લો મુદ્દો લખેલો છે, એ તમામ દેખરેખ રાખે છે. જો એમાં યોગ્ય કાર્ય ન થાય તો ન્યાયતંત્ર શ્રી સજા કરવાની પણ તકેદારી ધરાવતી હોય છે. એટલે ન્યાયતંત્રના રૂપમાં આપણે વિચારીએ કે ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે તેવા ઉચ્ચ આદર્શોને સ્વીકારવામાં આવ્યા છે, જે થકી સૌને વિકાસની સમાન તકો પ્રાપ્ત થાય, સમાન વ્યવહાર દ્વારા શોષણવિહીન સમાજની રચના કરવાનું તે બંધારણમાં સ્વીકારવામાં આવ્યું છે. એક સુખાકારી સમાજનું નિર્માણ થાય, લોકોનું જીવનધોરણ ઊંચું આવે અને ઊંચા જીવનધોરણની સાથોસાથ એક શોષણવિહીન સમાજની રચના થાય તે જોવાની જવાબદારી એ ન્યાયતંત્ર પાસે રહેલી છે. રાજ્યના કાયદાઓનું નાગરિકોએ પાલન કરવાનું છે. જો કોઈ નાગરિક એ કાયદાઓનો ભંગ કરે તો તેને સજા, દંડ કરવો અને ન્યાયતંત્રનું કાર્ય છે. દેશનું બંધારણ એ દેશનો મૂળભૂત કાનૂની આદેશ છે. બીજું, દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રએ કરવાનું છે. દેશના કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે કે કેમ તેની ચકાસણી કરવાનું પણ આ ન્યાયતંત્રનું હોય છે. જો કાયદો બંધારણને સુસંગત ન હોય તો કાયદાને ગેરબંધારણ અને રદબાતલ ખેરવી શકે છે. આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું કે ત્રણ સરકારના મુખ્ય ત્રણ અંગોની અંદર ન્યાયતંત્રની કામગીરી શું છે, તો કે રાજકીય કારોબારી દ્વારા જે કંઈક ઠરાવો કાયદાઓ કરવામાં આવ્યા હોય અને એનું યોગ્ય પાલન ન થાય તો એને સજા કરવાની જોગવાઈ એ ન્યાયતંત્રની છે, એવું આપણે પાઠની શરૂઆતમાં સાંભળ્યું. હવે આ તમામે તમામ જોવાની જવાબદારી એ ન્યાયતંત્રની છે. ન્યાયતંત્રની અંદર સમવાય તંત્રમાં ઘટક રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તા અને કાર્યોનું વિભાજન કરવામાં આવે છે. દરેક ઘટક રાજ્ય અને કેન્દ્ર સરકારે પોતપોતાના નિર્ધારિત કાર્યક્ષેત્રોમાં જ રહીને કામ કરે અને એકબીજાના કાર્યક્ષેત્રમાં દખલગીરી કરે નહીં તે જોવાનું કાર્ય પણ ન્યાયતંત્રનું છે.
ઘણી વાર એવું બનતું હોય કે પોતાનું ક્ષેત્ર કંઈક જુદું હોય, બીજા ક્ષેત્રમાં દખલગીરી કરતા હોય, તો આવા સમયે એ ન્યાયતંત્ર એને દેખરેખ રાખે છે, જેને જે કાર્ય સોંપવામાં આવ્યું હોય એ કાર્યની અંદર સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક જો એ કામગીરી કરતો થાય અને બીજાના કાર્યમાં દખલગીરી ન કરે તો જે તે કાર્યનો આપણે સારી રીતે વિકાસ થઈ શકે તેવા હેતુસર ન્યાયતંત્ર એની ઉપર દેખરેખ રાખતું હોય છે. કેન્દ્ર સરકાર અને ઘટક રાજ્યો વચ્ચે તકરાર કે મતભેદ ઉભા થાય ત્યારે તેનું નિરાકરણ કરવાનું કામ સર્વોચ્ચ અદાલત કરે છે. ભારતમાં ન્યાયતંત્રનું એક સૂત્રીય સળંગ, ત્યાર પછી રેખિક વ્યવસ્થાતંત્ર, ટોચ પર કેન્દ્રમાં સર્વ અદાલત, વચ્ચે રાજ્યોમાં વડી અદાલતો અને જિલ્લા સ્તરે ટ્રાયલ કોર્ટો, દીવાની અદાલતો, ફોજદારી અદાલતો અને તાબાની અદાલતો આવેલી છે. તો આપણે એમ કહી શકીએ કે જેવી રીતે જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાની અંદર સંપૂર્ણ વહીવટ માટે સંચાલન થાય તેમ સમગ્ર દેશની અંદર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ આવી વિવિધ પ્રકારની નાની મોટી અદાલતોની સ્થાપનાઓ કરી અને કાયદાને સુવ્યવસ્થિત સંચાલન કરવા માટે આ ન્યાયતંત્ર મુખ્ય ભૂમિકા ભજવતું હોય છે. તો દેશના ટોચ પર કેન્દ્રની સર્વોચ્ચ અદાલત આવેલી છે, રાજ્યની અંદર વડી અદાલત આવેલી, જિલ્લાઓની અંદર જિલ્લા અદાલતો, તાલુકાની તાલુકા અદાલતો, આ ઉપરાંત કેટલીક તાબાની અદાલતો પણ એમાં જોડાયેલી હોય છે અને જે કઈ કાયદાઓ બંધારણ પ્રમાણે ઘડવામાં આવ્યા છે એનો ચોક્કસપણે અમલ થાય છે કે નહીં અને ન થાય તો તે સીધા કરવાની જવાબદારી પણ એ ન્યાયતંત્ર ધરાવતું હોય છે. અને આમ આપણા આ સમગ્ર એકમની અંદર ન્યાયતંત્રનો જે મુદ્દો છે છેલ્લો એ પૂરો કરીએ છીએ અને ત્યાર પછી આખે આખો એકમ આપણે માત્ર ન્યાયતંત્રનો જ આવશે, આની પછીનો એકમ પાઠ આવશે એટલે એમાં આપણે વિગતનો અભ્યાસ કરશું. તો મિત્ર, અહીંયા આ તમારો 10મો પાઠ પૂરો થાય છે. સ્વાધ્યાયની પાછળ જે કંઈ કારણો આપવામાં આવ્યા છે, જે કંઈ પ્રશ્નો આપવામાં આવ્યા છે, જે નોંધો થોડી થોડી આપવામાં આવી છે, કેટલાક વિકલ્પો આપવામાં આવેલા છે, એનો વ્યવસ્થિત રીતે બાકી બુકમાં અભ્યાસ કરી અને નોંધ કરજો અને જેટલું શક્ય બને એટલે ચોપડીને ધ્યાનમાં રાખી અને લખવાનો પ્રયત્ન કરશું. આભાર, આવજો. જય સ્વામિનારાયણ.